નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. સુરતના ગોપીપુરા જૈન ઉપાશ્રયમાં મોડી રાત્રે સાધ્વીની છેડતી થઈ. અજાણ્યા વ્યક્તિએ રાત્રે જૈન સાધ્વીના કપડાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જે બાબતે સાધ્વીને સુરક્ષા આપવાની જૈન સમાજની માંગ છે. સુરતમાં જૈન સાધ્વી સાથે છેડછાડની ઘટના બનતા જૈન સમાજમાં રોષની લાગણી પ્રવર્તી છે. શહેરના ગોપીપુરા જૈન ઉપાશ્રય ખાતે આ બનાવ બન્યો હતો. આ અંગે જૈન અગ્રણીઓએ પોલીસને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આ અંગે જો કોઈ કચાશ રાખવામાં આવશે તો દેશભરના જૈન લોકો ઉગ્ર દેખાવો કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ગોપીપુરા જૈન ઉપાશ્રય ખાતે સાધ્વી ઊંઘી રહ્યા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ તેમને છેડતી કરી હતી. ઉપાશ્રય ખાતે બીજા માળે સાધ્વીઓ રહે છે. કોઈ અજાણ્યા શખ્સે રાત્રે સાધ્વીના કપડાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સાથે શારીરિક છેડછાડનો પણ પ્રયાસ કરાયો હતો. જૈન સાધ્વીએ બોમ્બ કરી મૂકતા અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. આ અંગે જૈન અગ્રણીઓનું કહેવું છે કે બનાવ અંગે તેમણે તાત્કાલિક અઠવા લાઈન પોલીસને જાણ કરી હતી. પોલીસે આ કેસમાં તાત્કાલિક કોઈ ફરિયાદ નોંધી ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે ફરિયાદ ન લેતા જૈન સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, પણ આખરે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો પાંચ રાજ્યોમાં થનારા વિધાનસભા ઇલેક્શનની શરૂઆત 12 નવેમ્બરથી થઈ ગઈ છે, જે અંતર્ગત છત્તીસગઢમાં પહેલા ચરણ માટે 10 સીટ પર સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે. 8 સીટ ઉપર 8 વાગ્યાથી મતદાન થઈ ગયું છે. આ ઇલેક્શનમાં છત્તીસગઢના મતદારો નક્સલીઓને વોટિંગ કરીને ઝડપાતોડ જવાબ આપતા દેખાઈ રહ્યા છે. સવારે 11:30 વાગ્યા સુધી 16.24% વોટ પડ્યા હતા. નવી દિલ્હી, રાયપુર પાંચ રાજ્યોમાં થનારા વિધાનસભા ઇલેક્શનની શરૂઆત 12 નવેમ્બરથી થઈ ગઈ છે, જે અંતર્ગત છત્તીસગઢમાં પહેલા ચરણ માટે 10 સીટ પર સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે. 8 સીટ પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આ ઇલેક્શનમાં છત્તીસગઢના મતદાતાઓ નક્સલીઓને વોટિંગ કરીને જડબાતોડ જવાબ આપતા દેખાઈ રહ્યા. સવારે 11:30 વાગ્યા સુધી 16.24% વોટ પડ્યા હતા. મતદાનમાં સવારે 10 વાગ્યા સુધી 10.7% વોટ પડ્યા હતા. સવારે 9 વાગ્યા સુધી નક્સલ પ્રભાવિત દંતેવાડામાં 10%, તો કાંકેરમાં 13% મતદાન થયું હતું. તો સુકમાના ભેજજીમાં પહેલીવાર 100થી વધુ વોટ પડ્યા હતા. આજે જે 18 સીટ પર મતદાન થયું છે તેમ તમામ નક્સલ પ્રભાવિત વિસ્તારો છે. નક્સલીઓએ આ વિસ્તારોમાં મતદાન ન કરવાની પણ ચેતવણી આપી હતી. તેમ છતાં મોટી સંખ્યામાં મતદાતાઓ પોતાના ઘરથી નીકળ્યા છે અને ઉત્સાહપૂર્વક વોટ આપી રહ્યા છે. સાથે જ નક્સલીઓને પણ જડબાતોડ જવાબ આપી રહ્યો છે. સુકનામાં ભેજજીમાં જ્યાં ગત વર્ષે એક જ વોટ પડ્યો હતો ત્યાં આ વખતે સવારે 9 વાગ્યા સુધી જ 100થી વધુ વોટ પડી ચૂક્યા છે. તો ગોરખા ગામના મતદાન કેન્દ્રોમાં પણ અત્યાર સુધી 20 વોટ પડી ચૂક્યા છે. આ પહેલાં અહીં ક્યારે વોટિંગ થયું ન હતું. છત્તીસગઢના મતદાતા કેવી રીતે નક્સલીઓને ઈરાદ પર ફાણી ફેરવી રહ્યા છે તે હાલ સામે આવેલા મતદાનના આંકડા પરથી દેખાઈ રહ્યું છે. દંતેવાડા સૌથી વધુ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. અહીંના કિદરી રાસમાં નક્સલીઓએ ઇલેક્શનની બહિષ્કાર કર્યો હતો અને લોકોને વોટ ન રાખવાની ચેતવણી આપી હતી. તેમ છતાં સોમવારે સવારે ગામના વોર્ડ પંચ પાલકુના વહેલો વોટ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓએ ગામવાળાનો જીવ બચાવવા માટે વોટ આપ્યો છે, તેમ ગામવાળાઓ માટે જીવ પણ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે નક્સલીઓએ લોકોને વોટ આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી છે. 18 બેઠકો માટે 190 ઉમેદવારો માટે વોટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. નક્સલ પ્રભાવિત વિસ્તારમાં હોવાથી 10 વિધાનસભાની બેઠકો પર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે, જેમાં મોહલા, માનપુર, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેસકાલ, કોંડાગાંવ, નારાયણપુરા, વિજાપુર અને કોટાનો સમાવેશ થાય છે. 8 વિધાનસભામાં સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે, જેમાં ખેરા, ગધરાજ, નાંદગાંવ, ડોંડરગાંવ, ખુજજી, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટનો સમાવેશ થાય છે. 942 મતદાન કર્મીઓ હેલિકોપ્ટરથી આવશે. આ ચૂંટણી માટે 18,000 જેટલા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. 273 બૂથ પર સુરક્ષા અંગે ખ્યાલ રાખવામાં આવ્યો છે. સોમવાર નક્સલ પ્રભાવિત 8 જિલ્લાઓમાં મતદાતા મુખ્યમંત્રી રમણસિંહ સહિત 190 ઉમેદવારો ભાગ્યનો નિર્ણય લેશે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સુબ્રત સાહુએ રવિવારે અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાજ્યમાં પ્રથમ ચરણના મતદાન માટે તૈયારી પૂરી કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થવા માટે સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ રાજ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1.25 લાખ જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ચૂંટણી કાર્ય માટે કેન્દ્રની લગભગ 65,000 જેટલા સૈનિકોને અહીં મોકલવામાં આવ્યા છે, જેમાં અર્ધ
રાજ્યનો ખૂણે ખૂણો સતત જવાનોની નજરમાં છે તથા પાડોશી રાજ્યની પોલીસ સાથે પણ સતત સંપર્કમાં રહીને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આજે થઈ રહેલા મતદાન વિસ્તારમાં પુરુષ મતદારોની સંખ્યા 15,57,435 તથા મહિલાઓની મતદારોની સંખ્યા 16,22,492 છે. જ્યારે અન્ય એટલે કે ત્રીજા લિંગના 87 મતદારનો સમાવેશ થાય છે. મુખ્ય અધિકારીએ જણાવ્યું કે પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ કરવા માટે 19,079 કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવશે, જે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન કરાવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, છત્તીસગઢ. કેન્દ્રીય તપાસ એજન્સી વિવાદમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન CVCA પોતાના રિપોર્ટમાં 3 સેટમાં સીલબંધ કવરમાં દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સમય પહેલા રિપોર્ટ દાખલ ન કરવા પર CVCAને ફટકાર લગાવી હતી. CGIએ કહ્યું કે કાલે રજા હોવા છતાં અમે રજિસ્ટ્રી ઓફિસ ખોલી હતી, પરંતુ તમે રિપોર્ટ દાખલ ન કરી, જેને કારણે અમે રિપોર્ટ વાંચી શક્યા ન હતા. આ પર CVCAએ પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે અમે રિપોર્ટ રજૂ કરવા માંગતા હતા, પરંતુ ન કરી શક્યા. તેના બાદ સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી શુક્રવાર સુધી ટાળવાનો નિર્ણય કર્યો હતો. ગત સુનાવણીમાં 26 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે CVCAને આલોક વર્માની વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ 2 સપ્તાહમાં પૂરી કરીને રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. આ તપાસની દેખરેખ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ AK પટનાયક કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે CBIના અંતરિમ નિર્દેશક M નાગેશ્વર રાવ કોઈ પણ નીતિગત નિર્ણય નહીં લે. આલોક વર્માએ પોતાની અરજીમાં કેન્દ્ર સરકાર તરફથી તેમને અનિશ્ચિત કાળની રજા પર મોકલવાના તથા CBIના ડાયરેક્ટરનું પદ M નાગેશ્વર રાવને સોંપવાના મામલે પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આલોક વર્માએ અરજીમાં કહ્યું કે CBI પાસેથી આશા રાખવામાં આવે છે કે તે સ્વતંત્ર અને સ્વાયત્ત એજન્સી તરીકે કામ કરે. આવી પરિસ્થિતિને ટાળી શકાતી નથી ત્યારે ઉચ્ચ પદો પર બેસેલા લોકોથી સંબંધિત તપાસની દિશા સરકારની મરજી મુજબ ન થાય. હાલ એવા કેવા દિવસો આવ્યા છે કે જેમાં તપાસ અધિકારીથી લઈને જોઈન્ટ ડાયરેક્ટર કે ડાયરેક્ટર સુધી કોઈ પણ ખાસ એક્શન માટે સહમત હતા, પરંતુ માત્ર સ્પેશિયલ ડિરેક્ટરના મત અલગ હતા. સાથે જ અરજીમાં કહેવામાં આવ્યું છે કે CVC કેન્દ્રએ રાતોરાત મને CBIના ડાયરેક્ટરના પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો અને નવા વ્યક્તિની નિયુક્તિનો નિર્ણય લીધો, જે ગેરકાયદેસર છે. સરકારનું આ પગલું DSPEના એક્ટ સેક્શન 4B વિરુદ્ધ છે, જે CBI ડાયરેક્ટરની સ્વતંત્રતા નક્કી કરવા માટે 2 વર્ષનો સમય નક્કી કરે છે. DSPEના એક્ટ સેક્શન 4B મુજબ CBI ડાયરેક્ટરની નિયુક્તિ વડાપ્રધાન, વિપક્ષ નેતા અને CJIના કમિટી કરશે. સેક્શન 4B(2)માં CBI ડાયરેક્ટરના ટ્રાન્સફર માટે આ કમિટીની મંજૂરી જરૂરી છે. સરકાર આ આદેશનું ઉલ્લંઘન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ CBIને સરકારના પ્રભાવથી મુક્ત કરવાની વાત કરી છે. સરકારના આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે CBIને DOPTથી સ્વતંત્ર કરવાની જરૂર છે. મને CBIના અધિકારીઓ પર પૂરતો ભરોસો છે અને આ રીતે ગેરકાયદેસર રીતે દાખલ કરાયેલા અધિકારીઓના મનોબળને તોડે છે. કેટલાક સંવેદનશીલ મામલાની કાર્યવાહીને લઈને CBIના તમામ અધિકારીઓના એકમત હોય છે, જ્યારે સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના મત અલગ રહેતા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો સ્નેહ મિલન સમારોહ મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોકડિયા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રવચનમાં તેમણે મોદી સરકાર અને RSSને હાડે હાથ લીધા હતા. જેમાં રામ મંદિર, પેટ્રોલના ભાવ, શિક્ષણ અને રોજગારી સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો સ્નેહ મિલન સમારોહ મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં સ્થાનિક સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રવચનમાં તેમણે મોદી સરકાર અને RSSના આડે હાથ લીધા હતા, જેમાં રામ મંદિર, પેટ્રોલના ભાવ, શિક્ષણ અને રોજગારી સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. કરોડો કાર્યકર્તાઓને હિન્દુ સરકાર બનાવવા માટે અને રામ મંદિર માટે ઘરે ઘરે ફરીને સરકારને બહુમતી અપાવી હતી. જોકે હવે સરકાર 4.5 વર્ષ થયા છતાં રામ મંદિર બનાવી શકી નથી. તે હવે ચૂંટણી નજીક આવતા રામ મંદિરનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હોવાના આકરા પ્રહારો કર્યા હતા. તો મોદીને ગદાર સેનાપતિનો ખિતાબ પણ આપ્યો હતો અને આડે હાથ લઈને હિન્દુ સરકાર તેમજ રામ મંદિર મુદ્દાને ફરીથી વેગવંતો કર્યો હતો. કરોડો કાર્યકર્તાઓએ 30 કરોડ લોકોને સમજાવીને મત અપાવ્યા, જેને કારણે રામ મંદિર બને, ગૌહત્યા બંધ થાય, કાશ્મીરમાં પથ્થરબાદો શાંત થાય, હિન્દુઓ એના ઘરમાં જાય, 2 કરોડ યુવાનોને રોજગાર મળે,
ખેડૂતોને સ્વામીનાથન આયોગ અને સીટુની પદ્ધતિથી ટેકાના દોઢ ગણા ભાવ મળે, પેટ્રોલ સસ્તું થાય, મોંઘવારી ઘટે, શિક્ષણ સસ્તું થાય, આના માટે કરોડો કાર્યકર્તાઓની મદદથી 30 કરોડ લોકોએ મત આપ્યા અને 4.5 વર્ષમાં એની કાંઈ નહોતી, ન 15 લાખ રૂપિયા મળ્યા, ન નોકરી મળી, ન કાશ્મીરના પથ્થરબાજો બંધ થયા, ન પેટ્રોલ સસ્તું થયું, ન લઘુ ઉદ્યોગની રક્ષા થઈ. અરે હદ તો ત્યારે થઈ જ્યારે રામ મંદિર પણ નહીં બનાવ્યું. એટલે મેં કહ્યું કે જે સેનાપતિ પર વિશ્વાસ રાખ્યો હતો એ સેનાપતિ ગદ્દાર હો ગયા. એ ત્યારની વાત છે ને, કોણ કે બહુમતી ન મળે. 2014માં બહુમતી મળી તો 2019માં હિન્દુઓને ન મળે ભાઈ, મળી જાય. પાર્થ સાથે એને ગુજરાત ન્યૂઝ મોર. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. મેં ભવારખ્યા દલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામ શર્મા સભી દેશવાસીઓ કો હાર્દિક શુભકામનાએ, નૂતન વર્ષ કી હાર્દિક શુભકામનાએ. આને વાલા નૂતન વર્ષ, નયા વર્ષ સભી દેશવાસીઓ કે લિયે ઉજ્જવળ ભવિષ્ય લાયે ઔર સ્વાસ્થ્ય દૌલત ઔર સફળતા સે ભરપૂર હો, યે હમારી શુભકામના હૈ. ભવારખ્યા દલ હિન્દુત્વ કે લિયે બના હુઆ હૈ. એક જરૂર રિક્વેસ્ટ કરેંગે હમ સભી સે, વો હૈ રામ મંદિર. जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है. इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहें और भगवान रक्षा दल से जुड़े. जय सियाराम, जय सियाराम. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી, સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો, વિદ્યાર્થીઓ, બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં NSTube ન્યૂજ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી, उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्ज्वल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. ब्रेक बाद नजर ना के हालना मुख्य समाचार पर. અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત જલમય ખલીલ ઝાદના પરત ફરવાની સાથે જ તાલિબાની આતંકીઓએ હુમલો કર્યો હતો.
દક્ષિણ પૂર્વી વિસ્તાર ગજનીના જગહોરી જિલ્લામાં થયેલા હુમલામાં તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનના વિશેષ દળના 10 સદસ્યો ઉપરાંત 15 નાગરિકોને પણ મોતને ઘાટ ઉતાર્યા. આ અથડામણમાં 10 થી વધારે નાગરિકો પણ ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત જલમય ખલીલઝાદના પરત ફરતાની સાથે જ તાલિબાની આતંકીઓએ હુમલો કર્યો હતો. દક્ષિણ પૂર્વ વિસ્તારના ગજનીના જગહોરી જિલ્લામાં થયેલા આ હુમલામાં તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનના વિશેષ દળના 10 સદસ્યો ઉપરાંત 15 નાગરિકોને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અથડામણમાં 10 થી વધુ નાગરિકો ઘાયલ પણ થયા છે. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે જિલ્લામાં ગત બુધવારથી આતંકી હુમલા ચાલી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 22 અફઘાન કમાન્ડોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. કાબુલમાં પણ વિશેષ દળના સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ખલીલઝાદ અફઘાનિસ્તાન પરત ફર્યા ત્યારથી હિંસામાં વધારો થયો છે. તેઓ યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ લાવવા માટે સમન્વય કરવા માંગે છે. આ બાબતે ચર્ચા કરવા તેમણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો લંડનના સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની રાત્રે 3 મૂર્તિઓની ચોરી થઈ. બ્રિટનની રાજધાની લંડનના વિલ્સનમાં સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની રાત્રે ચોરી થઈ હતી. લંડનના સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી રાતે 3 મૂર્તિઓની ચોરી. બ્રિટનની રાજધાની લંડનમાં વિલ્સડમાં સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની રાતે ચોરી થઈ ગઈ. ચોરી થયેલા સામાનમાં ભગવાન શ્રી કૃષ્ણની 3 મૂર્તિઓ પણ સામેલ છે. આ 3 મૂર્તિઓ લગભગ 50 વર્ષ જૂની છે. મંદિરના સમિતિના અધ્યક્ષ કુરજીભાઈ કેરાઈએ જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ મંદિરના દિવાળીના ઉત્સવના થોડા કલાકો બાદ જ ચોરી થઈ ગઈ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. જૈન સમાજે હંમેશા દેશ, ધર્મ અને સંસ્કૃતિના હિતનો વિચાર કર્યો છે. ભગવાન મહાવીર સ્વામી દ્વારા નક્કી કરાયેલા અહિંસા, દયા, અનુકંપાના માર્ગે ચાલીને જૈન મુનિઓએ દેશને યોગ્ય દિશા બતાવી છે. તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પૂજ્ય આચાર્ય શ્રી 108 સુનિલ સાગરજી મહારાજના સાનિધ્યમાં માનસતમની પયમ કલ્યાણ પ્રતિષ્ઠા અંગે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આત્માથી પરમાત્મા, વ્યક્તિથી સમિષ્ટના કલ્યાણનો માર્ગ કઠિન છે. જૈન મુનિઓએ સખત તપસ્યા કરીને તેને પૂર્ણ કર્યો છે. આજે જૈન સમાજના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત યુવક યુવતીઓ દીક્ષા પ્રાપ્ત કરીને ધર્મનો માર્ગ અપનાવે છે, જે સમગ્ર જૈન સમાજને દેશ માટે પ્રેરણાદાયી છે. અહિંસા, દયા, અપરિગ્રહમાં જ તમામ સમસ્યાઓનું સમાધાન છે, જે હવે સમગ્ર વિશ્વમાં માનતું થયું છે. ગુજરાત સરકારે જીવદયાનો માર્ગ અપનાવીને આવકની પરવા કર્યા વગર કંડલા બંદરેથી પશુ નિકાસ અટકાવી બંધ કરાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત કરુણા અભિયાન, પશુ હેલ્પલાઇન, પશુ એમ્બ્યુલન્સ, 108 ઇમરજન્સી સેવા સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને પશુ પક્ષી અને માનવ એમ પ્રત્યેક જીવ માટે અનુકંપા દર્શાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આજે ભારત માતા જગતજનની બનવા જઈ રહી છે, ત્યારે જૈન સમાજે તેમાં મહત્વનું પ્રદાન આપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સૌએ સાથે મળીને સાકાર કરવા મુખ્યમંત્રીએ જૈન સમાજને અનુરોધ કર્યો હતો. પૂજ્ય સુનિલ સાગરજી મહારાજે કહ્યું કે સરકારે પશુ જીવદયા પ્રત્યેની નોંધનીય અભિયાનો શરૂ કર્યા છે, જે પ્રશંસાને પાત્ર છે. રાજનીતિમાં ધર્મનીતિ ભળે તો વ્યક્તિ જીવનનું કલ્યાણ થાય છે. પ્રકૃતિ આપણી માં છે અને આપણે સૌએ તેનું જતન કરવું પડશે. મુખ્યમંત્રીએ પૂજ્ય સુનિલ સાગરજી મહારાજને પીંછી અર્પણ કરી હતી. જૈન સમાજ દ્વારા મુખ્યમંત્રીનું રાજશ્રી સન્માન આપીને સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીના હસ્તે જૈન સમાજમાં યોગદાન આપનારા સમાજ સેવકો, પત્રકારો અને જૈન વિદ્યાના તજજ્ઞોનું પુરસ્કાર અને રૂપિયા 51,000 ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા જૈન ધર્મની વિવિધ 4 પુસ્તિકાઓનું પણ વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ, જૈન સમાજના જૈન મુનિઓ, સાધ્વીજીઓ, જૈન સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો UAEના અબુધાબીમાં 9 નવેમ્બર ભાઈ બીજના દિવસે અન્નકૂટ ઉત્સવ યોજાયો. BAPS હિન્દુ મંદિરના નિર્માણ સ્થળ નજીક તારીખ 9 નવેમ્બર ભાઈ બીજના પવિત્ર દિવસે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું હતું. UAEના અબુધાબીમાં 9 નવેમ્બર ભાઈ બીજના દિવસે અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો. BAPS હિન્દુ મંદિરના નિર્માણ સ્થળ નજીક તારીખ 9 નવેમ્બર ભાઈબીજના દિવસે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સદગુરુ સંતવર્ય પૂર્ણ ઈશ્વરચરણ દાસજીના સાનિધ્યમાં આયોજિત આ ઐતિહાસિક અન્નકૂટ દર્શનનો લાભ 10,000થી વધુ લોકોએ લીધો હતો. આ મંદિરનું પ્રથમ શિલાપૂજન BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ગોંડલ અક્ષર દેરી ખાતે થયું હતું. સદગુરુ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસજી દ્વારા વૈદિક વિધિ વિધાન સાથે તારીખ 11 ફેબ્રુઆરી 2018 ના રોજ શિલા પૂજન થયું હતું અને આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિરના મોડલ લોન્ચિંગનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. હું જલપિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના અને NS ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ, માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે, એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ, પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ, પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય
એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो. હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે. બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું. NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને ભાજપના નેતાઓએ શોક વ્યક્ત કર્યો. બેંગલુરુના કેન્દ્રીય મંત્રી અનંતકુમારનું સોમવારે વહેલી સવારે નિધન થયું છે. તેમાં 59 વર્ષના હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ કેન્સરથી પીડિત હતા. ઓક્ટોબરમાં ન્યુયોર્કમાં મેમોરિયલ સ્લોસન કેરિટિંગ સેન્ટરથી ઇલાજ કરવાથી પરત ફર્યા હતા. તબિયત બગડતા તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કુમારને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અનંતકુમારના નિધનથી વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના અન્ય નેતાઓને પણ શોક વ્યક્ત કર્યો હતો. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અનંતકુમારના નિધનની વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે ભાજપના લાંબા સમયથી સેવા કરી છે. બેંગલુરુએ હંમેશા તેમને મન અને મગજમાં રહ્યું છે. ઈશ્વરે તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અનંત પાસે બે વિભાગોનો પ્રભાર હતો. કુમાર પાસે બે મંત્રાલયની જવાબદારી હતી. તેઓ 2014 રસાયણ અને ઉર્વરક મંત્રી હતા. આ સિવાય તેઓ જુલાઈ 2016 સંસદીય મામલે પણ મંત્રી હતા. અનંત 1996 બેંગલુરુ દક્ષિણના લોકસભાના સભ્ય હતા. તેઓનો જન્મ 22 જુલાઈ 1959 થયો હતો. તેમણે KS આર્ટ કોલેજ હુબલીથી BN અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી GSS લો કોલેજથી LLBનું કર્યું હતું. તેમના પરિવારમાં પત્ની તેજસ્વીને અને બે દીકરી ઐશ્વર્યા અને વિજેતા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો કાંકરેજ તાલુકાના રાજપુર હાઈસ્કૂલમાં પટાંગણમાં આજરોજ 11 નવેમ્બરના રોજ રવિવારના શ્રી કાંકરેજ હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ 2018 અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાંગ્રેસ તાલુકાના રાજપુરના હાઈસ્કૂલના પાટગણમાં રવિવારના રોજ કાંગ્રેસ હિન્દીવાણી પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહ અંતર્ગત સૌપ્રથમ બાળાઓ દ્વારા સ્વાગત કીધી પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્યસંત શ્રી સોમ ભગતે સોહમ આશ્રમના રાજપુર કાંગ્રેસ તથા પધાર્યા હતા અને મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં હતી. પૂજ્યસંત શ્રી સોહમ ભગતે પોતાના વાણીનો લાભ આપીને આશીર્વચન આપ્યા હતા. 200 વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાઓમાં શર્વશંકરભાઈ કે પ્રજાપતિના મોટા જામપુરા, હરવન ગોવનભાઈ પ્રજાપતિ દિયોદર, ઉદાભાઈ આર પ્રજાપતિ ડીસા, સર્વ હીરાભાઈ કે પ્રજાપતિ મોટા જામપુરા, કૃષ્ણભાઈ એસ પ્રજાપતિ રૈયા, કચડાભાઈ કે પ્રજાપતિ રવેલ, સિંધિયાભાઈ એન પ્રજાપતિ સોની, મેવાભાઈ વી પ્રજાપતિ સરવા, રાયચંદભાઈ એ પ્રજાપતિ કુવાડા, સર્વ રાજીબેન એસ પ્રજાપતિ નાથાપુરા, સર્વ નાગજીભાઈ એસ પ્રજાપતિ મોટા જામપુરા, સગરામભાઈ એસ પ્રજાપતિ થાતપુરા, સર નટવરભાઈ કે પ્રજાપતિ માંડલા, સર કેશાભાઈ બિજુલભાઈ પ્રજાપતિ થરા, સર્વ ઈશ્વરભાઈ આર પ્રજાપતિ શિહોરી, સર્વ ચેહરભાઈ વી પ્રજાપતિ નાથપુરા, તુલસીભાઈ આર પ્રજાપતિ રવેલ, જોઈતાભાઈ ડી પ્રજાપતિ લુદ્રા, સુરેશભાઈ કે પ્રજાપતિ પાલડી, સર્વ વિરાબેન વિરામભાઈ પ્રજાપતિ તેમજ કેનારિયા વગેરે નાના મોટાનું ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભોજનદાતાઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂર્વ મંત્રી અને પ્રજાપતિના સમાજના કાર્યક્રમના લાવા બદલ લોકોના આભાર માનવામાં આવ્યો હતો. ત્યારે વિધિ પ્રકાશભાઈ અને પ્રજાપતિ અને કસલપુરા વાળાએ આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. શેરશી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.